ગણિત પ્રકરણ બે સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર અને ભાગ દસ અને દાખલા નંબર સાત જોઈશું આના આગળના વિડીયોમાં એકથી છ દાખલા જોયેલા છે જેની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં છે તો જે વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ હોય ગણિતમાં એમને જોઈ લેવા તો જોઈએ આપણે હસન ગણેશ સોરી હસન ગણવેશ બનાવવા માટે બે પ્રકારનું કાપડ ખરીદે છે શર્ટ માટેના કાપડનો ભાવ રૂપિયા પચાસ પ્રતિ મીટર છે મિત્રો છોકરાઓનો ગણવેશ જે સ્કૂલો શરૂ થાય એ માટે ગવણેશ સીવડાવવાની વાત છે તો શર્ટનો જે કાપડનો ભાવ છે મીટરના કેટલા રૂપિયા છે પચાસ તથા પાટલું એટલે નીચેનું પેન્ટ હોય એને કાપડનો ભાવ રૂપિયા નેવું પ્રતિ મીટર છે મીટરના કેટલા રૂપિયા છે નેવું રૂપિયા છે શર્ટના પ્રત્યેક ત્રણ મીટર કાપડ માટે તે પાટલૂનનું બે મીટર કાપડ ખરીદે છે તો શર્ટનું ત્રણ મીટર ખરીદે તો પાટલૂનનું કેટલું ખરીદે છે બે મીટર તે આ કાપડને અનુક્રમે બાર ટકા અને દસ ટકા નફા સાથે વેચે છે કુલ કેટલા રૂપિયાનું વેચે છે છત્રીસ છત્રીસ હજાર છસો તો તેણે પાટલું માટે કેટલું કાપડ ખરીદ્યું હશે આ દાખલો તો મિત્રો આપણે પહેલાં એ લખીએ કે જુઓ શર્ટના પ્રત્યેક ત્રણ મીટર કાપડમાંથી પાટલુનનું કેટલું કાપડ છે બે મીટર તો એનું ગુણોત્તર લખવું પડશે તો લખવાનું શર્ટ અને શું છે પાટલું તો બંનેનું ગુણોત્તર કેટલું થશે શર્ટનો કેટલો થશે ત્રણ એક્સ થશે ત્રણ જેમ બે ત્રણ છે અને બે તો શર્ટ બરાબર કેટલા થશે ત્રણ એક્સ અને પાટલું બરાબર બે એક્સ થશે ઓકે તમને ખ્યાલ આવી ગયો ચલો હવે તમે જોશો તો શર્ટનું કાપડ ખરીદવાનું હોય તો એનો ભાવ કેટલો છે પ્રતિ મીટર બરાબર છે સોરીઓ પાટલું ના નેવું રૂપિયા છે શર્ટના તો કેટલા છે પચાસ રૂપિયા પ્રતિ મીટર તો આપણે લખીએ તો શર્ટના કાપડની ખરીદ કિંમત શું થશે એક ત્રણ એક્સ અને મીટરના કેટલા છે શર્ટના પચાસ તો પચાસ થશે તો પચાસ ગુણ્યા ત્રણ એક્સ એટલે પચાસ તરી દોઢસો અને એક્સ એમના આટલા થયા એકસો પચાસ એક્સ રૂપિયા થયા તો પાટલુન ના હો દીધી તો પાટલુનના કાપડની ખરીદ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો અહીં બે એક્સ છે તો બે એક્સ અને પાટલુનના કાપડની કાપડનો ભાવ કેટલો છે નેવું તો અહીં નેવું લખી દઈએ તો નેવું દુ એકસો એસી પેલા એકસો એસી એકસો એસી એક્સ આયા પાટલુનના અને શર્ટના કેટલા આયા એકસો પચાસ આયા આગળ જોઈએ આવું શું કહે છે તે આ કાપડને અનુક્રમે બાર ટકા અને દસ ટકા નફા સાથે વેચે છે તો પાછો નફો લે છે બાર ટકા એટલે છે એના ઉપર લે છે શર્ટ ઉપર બાર ટકા લફો લે છે તો લખીએ શર્ટ પર બાર ટકા નફો લે છે બાર ટકા એટલે મિત્રો તો સો રૂપિયા પર એકસોને બાર રૂપિયા કારણ કે સોમાં બાર ઉમેરો એટલે એકસો બાર તો શર્ટના કેટલા છે એકસો પચાસ એક્સ રૂપિયા પર કેટલો નફો લે તો એકસો પચાસ એક્સ ઉપર જશે સો નીચે આવશે ગુણ્યા એકસો બાર હતા એમના એમ હવે આના વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડવા પડ બરાબર છે આ એકસો પચાસ એક્સ છે તો એકસો પચાસ ગુણ્યા એક્સ ગુણ્યા એકસો બાર ભાગ્યા સો આ રીતે થાય તો છેદ ઉડાડીએ તો શૂંજય શૂન પોતરી પંદર પોચ દુ દસ હવે એકસો બાર ભાગ્યા બે કરો એટલે શું થાય બે પંચો દસ બે છંગ બાર તો છપ્પન ગુણ્યા ત્રણ તો છતરી અઢારનો આઠડો વધી એક પોતરી પંદર ને એક સોળ એકસો ને અડસઠ એ જ રીતે પાટલૂનના કાપડ ઉપર લેવાનું છે તો જગ્યાએ ઓછી પડે એવું છે પાટલૂનના કાપડ પર કેટલો લે છે દસ ટકા તો સો રૂપિયા પર હવે દસ ઉમેરો એટલે એકસો દસ રૂપિયા તો પાટલું માટે કેટલા લાયા છે એકસો એસી એક્સ બરાબર કેટલા તો એકસો એસી એક્સ ઉપર ગયા સો નીચે આવ્યા ગુણ્યા એકસો દસ આમાં તો છેડ ઉડાવવા ઝંઝટ નથી જો શૂન જઈ શૂન જઈ શૂન જય શું હવે અઢાર ગુણ્યા અગિયાર તો કેટલા આવું એકસો અઠ્ઠોનું અને એક્સ હતા એમના એમ ઓકે હવે શું કહે છે કાપડની કુલ વેચાણ કિંમત કેટલી થશે કાપડની કુલ વેચાણ કિંમત તો શર્ટની કેટલી આવી એકસો ને અડસઠ એક્સ રૂપિયા આવી અને એકસો ને અઠ્ઠાણું એક્સેની આવી પાટલું નહીં આવી બરાબર આ એકસો અડસઠ ને એકસો અઠ્ઠાણું આ બંનેનો સરવારો મારશો એટલે કેટલો આવે ત્રણસો ને છાસઠ એક્સ રૂપિયા તો કુલ વેચાણ કિંમત આપેલી છે કેટલી છત્રીસ હજાર છસો તો ત્રણસો ને આ થોડી જગ્યા લઈ લઉં એટલે જશે ત્રણસો છાસઠ એક્સ બરાબર છત્રીસ હજાર છસો રૂપિયા તો એક્સ બરાબર કેટલા થશે છત્રીસ હજાર છસો શું થઈ જશે મિત્રો ભગાઈ જશે હું જુઓ ત્રણસો છાસઠ એકા ત્રણસો છાસઠ આ એક વધ્યો ને બીજે શું તો એક્સ બરાબર કેટલા આવ્યા સો આયા બરાબર છે એક્સ બરાબર કેટલા આવી ગયા સો આવી ગયા હવે હજી દાખલો બાકી છે મને શું કહ્યું છે પાટલુ માટે કેટલું કાપડ ખરીદ્યું હશે તો પાટલું માટે કેટલું ખરીદ્યું છે જુઓ પાટલુમ માટે તમે જુઓ તો પાટલુમ માટે બે એક્સ ખરીદ્યું છે તો અહીં બે એક્સ લખી દઈએ બે એમના એમ એક્સની કિંમત કેટલી લાયા સો તો સો દુ બસો મીટર આવે જો ઓકે આ રીતે દાખલો ગણાય આ તો પેલું પૂછ્યું નથી શર્ટ માટે તો એ નકર સટનું હોય તો સો ગુણ્યા ત્રણ એટલે ત્રણસો મીટર થાય પણ પૂછ્યું નથી એટલે આપણે ગણવાનું નથી ચલો આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો આ રીતના દાખલા હોય છે તમારે મોટા હરણના એક ઝુંડમાંથી હરણનું એક ઘણો બધો એક શરણ છે ટોટલ કેટલો છે ભાઈ એક શરણ છે ઝુંડ હોય ઝુંડ ટોળામાં એક શરણ છે તો કોઈને ખબર ના હોય હવે શું છે એક ઝુંડમાં અડધો હરણ ખેતરમાં ચરી રહ્યો છે તો ખેતરમો ચરનાર હરણ અડધો એટલે ઓનાથી અડધો હતો એક્સ ભાગ્યા બે આટલો ખેતરમો ચરે છે પછી શું કહે છે બાકી બચેલો તો બાકી બચેલો કેટલો એ વધવો પડે બાકી બચેલો હતો કેટલો એક્સ હિમોથી આટલો ચરતો હતો તો આટલો બાકી રોય હવે બે એકા બે એટલે બે એક્સ એક્સ ભાગ્યે બે તો બે એક્સમાંથી x જાય એટલે એક્સ ભાગ્યે બે બાકી જેટલો બચ્યો એક્સ ભાગ્યે બે હવે શું કે બાકી બચેલા હરણના ત્રણ ચતુર્થાંશ ભાગનો હરણ ઉછળ કૂદ કરી રહ્યો છે તો પાછો ઉછળ કૂદ કરતો હોય ન પડશે તો ઉછળ કૂદ કરતો હરણ બાકી જેટલો વધે તો એક્સ ભાગ્યા બે એના ત્રણ ચતુર્થ એટલે ત્રણ ભાગ્યા ચાર આવું જુઓ છેદ ઉડતા નહીં એટલે ત્રણ ગુણે એક્સ એટલે ત્રણ એક્સ અને ચાર દુ આઠ આટલો ઉછળ કૂદ કરી દેવો પાછો શું કહે છે અને બાકીનો નવ હરણ તરાવમાં પાણી પી રહ્યો છે તોય પાછું આવશે નવ તમને દેખાય થયો નવ હરણ પાણી પી રહ્યા છે હજી તો મિત્રો સમીકરણ બાકી છે પાછું તો શું કે ઝુંડમાં રહેલ હરણની સંખ્યા શોધો બરાબર તો કુલ હરણ કેટલો છે એક્સ ઓકે એમાંથી ચરનાર હરણ કેટલો એક્સ ભાગ્યા બે વત્તા ઉછળ કૂદ કેટલો કર્યો ત્રણ એક્સ ભાગ્યા આઠ વત્તા પાણી કેટલો પી રહ્યો છે નવ હવે સમીકરણ મળ્યું આ સમીકરણનો તમે ઉકેલ શોધો એટલે તમને જવાબ મળી જશે ખ્યાલ આવી ગયો હવે જુઓ આ એક્સ એમના એમ એક્સ ભાગ્યા બે આ બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ થશે એ જ રીતે ત્રણ એક્સ ભાગ્યા આઠ પણ આ બાજા આવે એટલે માઇનસ થાય આ નવ એમના એમ હવે તમે જુઓ તો અહીં લસા લેવું પડે અને તમને ખ્યાલ આવી જાય લસા કેટલો આવશે આઠ આવશે ઓકે કારણ કે બે અને આઠનું લસા અહીં શોધવાનું તમારે છેલ્લા પે જેવું હતું આનો તો હું બતાવું છું તો લસા આઠ લઈએ તો અહીં કશું નથી એક છે એટલે કેટલા વડે ગુણવા પડે આઠ વડે ઓછા અહીં બે છે આઠ લાવવા હોય એટલે કેટલા વડે ગુણવા પડે બે ચોગ આઠ તો ચાર વડે ગુણો તો ઉપર ચાર વડે ગુણો એટલે ચાર ગુણ્યા એક્સ એટલે ચાર એક્સ ચાર દુ આઠ એટલે નીચે તો આવી લેજ છે અહીં તો આઠ છે એટલે ગુણવાની જરૂર નથી એમના એમ સોરી આઠ ગુણ્યા એક્સ આવે એટલે આઠ એક્સ લખવાનું રહેજો ચલો ઓકે હવે જુઓ આઠ એક્સ ચાર ને ત્રણ એટલે ઓછા સાત એક્સ ભાગ્યા આઠ બરાબર નવ હવે આઠ એક્સમાંથી સાત એક્સ જાય તો એક્સ આઠ ગુણ્યા નવ કરવાના અહીં કારણ કે અહીં ભગાયેલા છે ઉપર જાય તો ગુણાય જાય તો એક્સ બરાબર કેટલા આયા નવ અઠો બોતેર જવાબ વિદ્યાર્થી મિત્રો આવી ગયું તો અહીં લખવું પડે આવું ડાયરેક્ટ તમારે લખવાનું ઝુંડમાં રહેલ હરણની સંખ્યા બોતેર છે ઓકે ચલો આગળ જોઈએ બે જ દાખલા જુઓ વિદ્યાર્થી મિત્રો ગણિત છે એટલે થોડું લોબો વિડિયો તો થવાનો જ છે ચલો દાખલો નવ જોઈએ દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતો દસ ગણી છે તો કોની ધારવાની પૌત્રીની તો ધારો કે પૌત્રીની ઉંમર એક વર્ષ છે તો દાદાજીની કેટલી થાય તો દાદાજીની ઉંમર દસ ગણી તો દસ એક્સ વર્ષ થાય ચલો આગળ જો તેમની ઉંમર એટલે દાદાની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતો ચોપન વર્ષ વધારે હોય તેમની ઉંમર એટલે દાદાજીની ઉંમર પૌત્રીની ઉંમર એક્સ એના કરતાં કેટલા વર્ષ વધારે છે ચોપન વર્ષ બસ સમીકરણ બની ગયું આવું તો તમારે સાદુ રૂપ જ આપવાનું છે દસ એક્સ એમ ના એમાં વધતા એક્સ બાજુ આવું તો ઓછા એક્સ ચોપન એમના એમ વિદ્યાર્થી મિત્રો આ બધા દાખલામાં સમીકરણ બનવું જુઓ બાકી તો તમને આવડશે સાદુ દસ એક્સમાંથી એક જાય એટલે નવ એક્સ બરાબર તો એક્સ બરાબર આ નવ ગુણાયેલા છે તો એ શું થઈશ ભગાઈ જશે તો એક્સ બરાબર નવ છોપન તો એક્સ બરાબર છવાય પછી દાખલો પૂરો નહીં થયો શું કહે છે બંનેની ઉંમર શોધો તો પૌત્રીની હોધવી પડશે પૌત્રીની ઉંમર એક્સ છે તો બરાબર એક્સ બરાબર કેટલા છ છે તો છ વર્ષ પછી દાદાજીની ઉંમર કેટલી છે દસ એક્સ છે તો દસ ગુણ એક્સ ની જગ્યા કેટલા છ તો દસ છંગ સાઈટો ઓકે બે જવાબ આ કયા પૌત્રીની કેટલી આવી જાય છ વર્ષ દાદાજીની કેટલી આવી સાઈઠ વર્ષ હા બે દાખલા આવી ગયા ચલો આગળ છેલ્લો દાખલો સ્વાધ્યાયનો તમારો બે પોઈન્ટ ચારનો છેલ્લો દાખલો છે પછી બીજા દાખલા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જુઓ અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતો ત્રણ ગણી છે તો કોની ધારવાની તેના પુત્રની તો અમનના પુત્રની હાલની ઉંમર એક્સ વર્ષ છે તો અમનની કેટલી થાય તો અમનની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતો ત્રણ ગણી તો શું થાય ત્રણ એક્સ વર્ષ થાય ઓકે પછી કે દસ વર્ષ પહેલાં તો આજથી દસ વર્ષ પહેલાં તો દસ વર્ષ બાદ થાય તો દસ વર્ષ પહેલા અમનના પુત્રની ઉંમર કેટલી હોય તો બસ એક્સમાં દસ વર્ષ બાદ થાય એ જ રીતે અમનની દસ વર્ષ પહેલા અમનની ઉંમર કેટલી છે તો એના દસ ભી બાદ થાય તો ત્રણ એક્સ ઓછા દસ વર્ષ બરાબર આ દસ વર્ષ પહેલાં થઈ ગયા અવગણું દસ વર્ષ પહેલાં તેની ઉંમર તેની એટલે કોની અમરની કેટલી ત્રણ એક્સ ઓછા દસ તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતો પોચ ગણી તો પુત્રની કેટલી છે એક્સ માઇનસ દસ એના કેટલા ગણા પોચગણા બસ આ સમીકરણ જુઓ આપણે આ સમીકરણ આવડ્યું એટલે તમને બધું આવડ્યું બસ આવું સાદું પા તો હાલની ઉંમર શોધો મળી જશે બધું આવું જુઓ ત્રણ એક્સ એમના એમ દસ એમના એમ આ પાંચ ગુણા છે પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ પાંચ ગુણ્યા દસ એટલે પચાસ ઓકે હવે મોટાઈ ઈ પાંચ એક્સ એમના એમ આ વધતા ત્રણ એક્સ પેલી બાજુ જશે એટલે માઇનસ ત્રણ એક્સ થશે પછી આ માઇનસ પચાસ આ બાજુ આવશે એટલે પ્લસ પચાસ થશે અને દસ એમના એમ પચાસમાંથી દસ જોઈએ એટલે ચાલીસ 5x એક્સમાંથી ત્રણ એક્સ જાય તો બે એક્સ તો એક્સ બરાબર ચાલીસ ભાગ્યા બે તો એક્સ બરાબર કેટલા લાયા વીસ વર્ષ આયા જવાબ પૂરો નહીં થયો શોધવાનું શું છે તો તેમની હાલની ઉંમર શોધો તો હાલની અમનના પુત્રની હાલની ઉંમર બરાબર એક્સ છે તો એક્સ બરાબર કેટલા આવ્યા વીસ વર્ષ અને અમનની હાલની ઉંમર કેટલી છે ત્રણ એક્સ છે તો ત્રણ ગુણ્યા વીસ તો વીસ તરી સાઠ વર્ષે તો અમરના પુત્રનો જવાબ કેટલો આવે વીસ વર્ષ અને આ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો સાહીઠ વર્ષ આવશે બરાબર છે અહીંથી તમારો સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર પૂરો થઈ ગયો આવું બે પોઈન્ટ પોચથી શરૂ કરીશું બરાબર વિડીયો ગમે હોય તો લાઈક કરજો